સુરતના લિંબાયત, ડિંડોલી અને સચિનમાં રખડતા શ્વાને ત્રણ બાળકો પર હુમલો કરતા ચકચાર મચી ગઈ છે. 2, 5 અને 11 વર્ષીય બાળકો પર રખડતા શ્વાને બચકાભરી હુમલો કર્યો છે, જેથી બાળકોને નવી સિવિલ હોસ્પિટલ ખસેડવા પડ્યા છે. શ્વાનોના આતંક અને હુમલાની ઘટનાને લઈ લોકોમાં મનપાની કામગીરી સામે રોષ જોવા મળી રહ્યો છે. સુરતમાં રખડતા શ્વાનનો આતંક યથાવત રહ્યો છે. રોજબરોજ રખડતા શ્વાનો બાળકો અને લોકો પર હુમલા કરી રહ્યા છે, ત્યારે આજે 3 બાળકો પર રખડતા શ્વાનોએ હુમલો કર્યો છે. સુરતના લિંબાયત મહાપ્રભુનગરમાં 5 વર્ષીય બાળક પર રખડતા શ્વાને હુમલો કર્યો હતો. 5 વર્ષીય ઇરશાદ નામનો બાળક ઘર પાસે રમી રહ્યો હતો, ત્યારે અચાનક જ શ્વાને હુમલો કરી બાળકના ગાલ પર ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. જ્યારે બીજા બનાવમાં ડિંડોલી વિસ્તારમાં 11 વર્ષીય બાળક પર પણ રખડતા શ્વાને હુમલો કર્યો છે. 11 વર્ષીય વ્રજ ઘર પાસે રમતો હતો, ત્યારે અચાનક બાળક પર શ્વાને હુમલો કરી દીધો હતો. શ્વાને બાળકના પગ પર બચકાઓ ભરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. ત્રીજા બનાવમાં સચિનની સાઈ કૃપા સોસાયટીમાં 2 વર્ષીય બાળક પર શ્વાને હુમલો કરી દીધો હતો. બાળક ઘર પાસે બેઠું હતું. આ દરમિયાન અચાનક જ રખડતા શ્વાને બાળકના હાથમાં બચકાઓ ભરી લીધા હતા. હાલ ત્રણેય બાળકને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જોકે આ ઘટના બાદ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. લોકો સવાલ કરી રહ્યા છે કે સુરત મહાનગરપાલિકા શ્વાનોના રસીકરણ અને ખસીકરણની વાતો ખૂબ મોટે મોટેથી કરી રહી છે, પરંતુ પરિણામ દેખાતું નથી. રોજબરોજ શ્વાનોના હુમલાથી લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. સુરત મેં અપના સચિન સાઈન્સ સોસાયટી તો બચ્ચે કો કુત્તા કાટ લિયા તો મેરા ઔરત મેં કંપની મેં થા ફોન કિયા બોલા કુત્તા બહોત જ્યાદા માંસ નિકાલ લિયા હાથ મેં કાટ લિયા તો મેં તુરંત ઘર સે અપના ઝોલા ટિફિન સબ સાઇકલ છાણ કે તુરંત ભાગ ગયા. કુત્તા હાથ મેં ઇસકે કાટા જગત સાઈન ભૂપત સોસાયટી મેરે મેરે ઘર કા નંબર હૈ 826 જિસમે રહેતા હું. वहाँ पे तो कुत्ता है, काफी कुत्ता है, तो बच्चा मेरा उधर खड़ा था तो काट लिया इसको. जब इसको कुत्ता काटा तो कितने कुत्ते थे वहाँ पे? तो अकेला वही कुत्ता आया भाग के इसी ने काट. ब्यूरो रिपोर्ट, H24 न्यूज़, सूरत.